અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી આખરે નામંજૂર કરી દેવામાં આવી છે. જી હા, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. મહત્વપૂર્ણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન અરજી પર મોટો ચુકાદો, આખરે જામીન અરજીના નામંજૂર કરી દેવામાં આવી છે. આપને જણાવી દઈએ, તથ્ય પટેલ દ્વારા પણ જામીન અરજી કરવામાં આવી છે, જેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે. પરંતુ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાલ તો પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. સૌથી મોટા અત્યારના સમાચાર છે. વધુ માહિતી સાથે સંવાદદાતા આશકા જોડાઈ ગયા છે ફોન લાઈન પર. આશકા, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી આખરે નામંજૂર, શું કઈ અવલોકન, શું કઈ અહીંયા દલીલો કરવામાં આવી હતી? ચોક્કસથી નિધિ, પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મેળવવા માટે અરજી કરી હતી. વચગાળાના 15 દિવસના જામીન મેળવ્યા હતા, જેમાં મેડિકલ ગ્રાઉન્ડ એ હતું કે તેમને પોતાને મોઢાનું કેન્સર હોવાના કારણે તેમને ટ્રીટમેન્ટ માટે મુંબઈ જવાનું હતું. પરંતુ આજે ગ્રામ્ય સેશન્સ કોર્ટે તેની જે વચગાળાની જામીન મેળવવાની અરજી હતી એ ફગાવી દીધી છે. કોર્ટે અવલોકન ટાંક્યું છે કે જ્યારથી આ કેસમાં તેની ધરપકડ થઈ ત્યારથી મેડિકલ ચેકઅપ અને ચાર્જશીટ થઈ ત્યાં સુધી ક્યાંય આ બીમારીનો ઉલ્લેખ કરવા નથી આવ્યો અને આરોપી વકદાર છે. પૈસાની રૂપે આ કેસ ઉપર અસર થઈ શકે છે, માટે તેને વચગાળાની રાહત આપી શકાય નહીં. અને જે રીતે કહી શકાય કે જેલની અંદર પણ તેની ટ્રીટમેન્ટ થઈ શકે છે તેવું પણ કોર્ટે અવલોકન ટાંક્યું હતું. ખાસ કરીને સરકારી વકીલે જે દલીલો કરી હતી તેમાં પણ એ જ વાત હતી કે વર્ષ 2019 થી અત્યાર સુધી માત્ર એપોઇન્ટમેન્ટની જે રસીદ છે તે જ રજૂ કરવામાં આવી છે, કોઈ સારવારના ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નથી આવ્યા. આરોપીએ ખુદ ક્યાંય ઉલ્લેખ નથી કર્યો પોતાના નિવેદનમાં કે તેને આ બીમારી છે, માટે અચાનક ઉભી થયેલી બીમારીને લઈને જે કહી શકાય કે અજાણ્યાની રાહત જામીન ના આપી શકાય. અને કોર્ટે સરકારી વકીલની દલીલો અને સરકારના એફિડેવિટને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો છે. પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જે જામીનની માગણી કરતી અરજી હતી એ ફગાવી દીધી છે. નીતિ, બિલકુલ આભાર પૂરી માહિતી માટે.